સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થળે આવારા તત્વોની રંજાડ વધતા રહીશો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક આસામીઓ દ્વારા પોતાનું મકાન આવારા તત્વોને ભાડે આપી દેતા આવારા તત્વોના ત્રાસી અન્ય રહીશો તોબા પોકારી ઉઠ્યા હતા। આવારા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની માંગ સાથે રહીશો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી। ઓકે, આપનું નામ? નરેન્દ્રભાઈ ડોડિયા। હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારે પ્રમુખ તરીકેનો હોદ્દો છે। સુભાષનગર હમીરજી પાર્ક પાસે પ્લોટ નંબર 28માં અમારી 1088 ફ્લેટની આવાસ યોજના જે રાષ્ટ્રપતિના હાથે અરાવરણ કરવામાં આવ્યું હતું જે તે સમયે, અને રાષ્ટ્રપતિ અમને સોંપેલા જે તે સમયે રાષ્ટ્રપતિએ એવું કીધેલું કે આ મકાન કોઈને ભાડે ન આપવા અને કોઈને વેચાણગીરો ન કરવા, બરાબર છે। હવે હાલ અત્યારે અમે ત્યાં રહીએ છીએ અને હજી 6 મહિના થયા છે, માત્ર 3 મહિનાથી ત્યાં મકાનો ભાડે આપવા માંડ્યા છે અને ત્યાં જે મકાન ભાડે રહેવા આવ્યા છે એ લોકો આવારા તત્વો જૂના ગુનાહિત પ્રવૃત્તિમાં સંડાવેલા માણસો છે। રોજ દારૂની મહેફિલો માંડે છે અને લેડીસોને હેરાનગતિ કરે છે। લેડીસોને પાછળની સાઈડ માર્કેટ છે, ત્યાં અમારે શોપિંગ મોલ છે, ત્યાં આગળ લેડીસોને શાકભાજી કે કોઈ પણ દૂધ કાંઈ લેવા જવું હોય તો લેડીસો લેવા જતાં બીવે છે, કારણ કે આ લોકો અવારનવાર ત્યાંથી લેડીસો નીકળે તો ગીત ગાય છે, એમની છેડતી કરે છે, એવા અનેક કારણોસર આવા આવારા તત્વોને માથાભારે માથું ફાવી ગયું છે। અને એક બે વાર અમારા સોસાયટીના સભ્યો સાથે પણ ઝઘડો કરેલો છે, ગાળો બોલેલી છે અને જોરજોરથી સોસાયટીમાં પી અને મોડી રાત્રે 2-3 વાગે અવાજો કરે છે અને પબ્લિકને આમ પબ્લિકને હેરાન કરે છે, જેથી કરીને આ આવાસ યોજનાના રહીશો ત્યાં રહેવા માટે મુશ્કેલ થઈ ગયું હોય અમને લાગે છે। મ્યુનિસિપાલિટીને રજૂઆત કરી છે પણ મ્યુનિસિપાલિટીવાળા કોઈ એક્શન લેવા માગતા નથી, જેમાં એ નમૂનો એવો છે કે આમાં ઘણા મ્યુનિસિપાલિટીના અધિકારીઓના પણ મકાન છે જે લોકોએ ભાડે ચડાવેલા છે અને એ લોકો આમાં કાંઈ એક્શન લેવા માગતા નથી। મ્યુનિસિપાલિટીમાં અવારનવાર રજૂઆત કરી છે મૌખિક, અને અત્યારે અમે લેખિત રજૂઆત પણ કરી દીધી છે, 2 અરજી ઓલરેડી પેન્ડિંગ છે અમારી, પણ મ્યુનિસિપાલિટીવાળા કોઈ એક્શન લેવા માગતા નથી। રિયો રિયો ઘડી યોજનામાં 88 પ્લોટમાં રહું છું સુભાષનગરમાં। અમારે જે પાછલો ગેટ છે ત્યાં આવા તત્વોનો બહુ લેખા કરતી છે, જેમ આવે એમ ગાડી ઉપર સીટીઓ મારે છે, જુવાન છોકરીઓ નીકળી નથી શકતી। આ તો લગભગ 3 મહિના જેવું ઉપર થયું છે, પહેલાં 2 મહિના તો આવું શાંતિ નથી, કોઈ ભાડુઆત આવ્યા નહોતા, પણ હમણાં ભાડુઆત આવી ગયા છે એટલે લુખાગીરી બહુ વધી ગઈ છે। નાનો દારૂનો ધંધો થાય છે, જોઈએ છીએ ફોરવીલમાં બેઠા બેઠા પીવે છે, નજરે અમે જોઈએ છીએ, અમે તો કહેવા જઈએ કે તમારું શું જાય છે, તમે તમારું કરો। ચોકીદારને કહીએ છીએ તો ચોકીદાર કે મારી ખુરશી લઈ જાય છે, ખુરચી હુરાઈ દેશે કે તમે સાનામાં હોય, અને વંડિયું ઠેકીને વહી આવે છે, ડેલા ટપીને વહી આવે રાતના, અને એ ચોકીદારને એમ કે અમે જ્યારે તમને કહીએ ત્યારે તમારે ચોકી ડેલો ખોલી દેવાનો। અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ કોર્પોરેશનમાંથી અમે ફરિયાદ કરવાની છે, સાહેબને કહેવાનું છે અમારે કે ભાઈ આવી રીતે થાય છે અને વારંવાર રાતના 12 વાગે એટલે મગજમારી કરે, દારૂ પીને આવે એટલે બધાને શરીર મારવા જોડે છે, ધોકા લઈને હોય આવે તો પછી લેડીઝ પોગે પોગે ત્યાં સુધી જેન્ટ્સને મારી દે તો અમે ક્યાં જઈએ, પ્રમુખ સાહેબ આવે ત્યાં સુધી તો બધા તો કોઈ છે ભાડવા તો છે, દાદાગીરી કરે છે મેં અને એ પાછળની પાછળ જ છે જે છે એ